नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय अंग्रेजी, लिटल स्टेप 7, 8, 9 पार्ट 1। विद्यार्थी मित्रों, અહીં આપણે એક સરસ મજાની પોએમ ગાશું, જેનું નામ છે કલરફુલ પીપલ। ધ કલરફુલ પીપલ, કલરફુલ એટલે રંગબેરંગી અને પીપલ એટલે લોકો। આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ, યોર ગાર્ડન ઇઝ ક્લીન, આર યુ મિસ ગ્રીન, સે મી હેલો, ઓ મિસ્ટર યેલો, Cool down your head, don't let it red. Am I right? Reply Mr. White. Yes, yes, yes. With you, Miss Black. तो विद्यार्थी मित्रों, હવે આપણે આ કવિતા સમજીએ। I know you, હું તને જાણું છું। You are Mr. Blue, તું શ્રીમાન બ્લુ છે। Your garden is clean, એટલે કે તમારો બગીચો ચોખ્ખો છે। Garden એટલે બગીચો, is clean એટલે કે ચોખ્ખું સાફ। આર યુ મિસ ગ્રીન, શું તમે શ્રીમતી લીલી છો, લીલા રંગને કહે છે। સે મી હેલો, ઓ મિસ્ટર યેલો, સે એટલે કહે, મી એટલે મને, હેલો એટલે નમસ્તે, ઓ મિસ્ટર યેલો એટલે કે કહે છે કે શ્રીમાન યેલો એટલે પીળું મને નમસ્તે કહે। કુલ ડાઉન યોર હેડ, ડોન્ટ લેટ ઇટ રેડ એટલે કે તમારો મગજ શાંત રાખો, તમારું માથું શાંત રાખો। કુલ ડાઉન, ડોન્ટ લેટ ઇટ રેડ, તેને લાલ ન થવા દો। એમ આઈ રાઈટ, શું હું સાચો છું? રિપ્લાય મિસ્ટર વ્હાઇટ, મને ઉત્તર આપો શ્રી સફેદ। યસ યસ યસ, હા હા હા, વિથ યુ મિસ્ટર, વિથ યુ મિસ બ્લેક, હા 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 હા, તારી સાથે કાળું, બ્લેક એટલે કાળું। તો વિદ્યાર્થી મિત્રો, આ પોએમમાં આપણે સરસ મજાના રંગના નામ આપેલા છે અને લોકો તરીકે એને દર્શાવેલા છે, મિસ્ટર બ્લુ, ગ્રીન, યેલો, રેડ, વ્હાઇટ, બ્લેક વગેરે। ત્યાર પછી જુઓ, અહીં તમને આપેલી નિશાની પ્રમાણે ચિત્રમાં રંગ પૂરો, ત્યારબાદ ઉદાહરણ મુજબ લખો। તો જુઓ, તમને નિશાની જે ચિત્રમાં જીની નિશાની કરેલી હોય ત્યાં આપણે ગ્રીન રંગ પૂરીશું, ત્યાર પછી જે ચિત્રમાં ઓની નિશાની કરેલી હોય ત્યાં આપણે ઓરેન્જ રંગ પૂરીશું, ત્યાર પછી જે ચિત્રમાં આરની નિશાની કરેલી હોય ત્યાં આપણે રેડ રંગ પૂરીશું, ત્યાર પછી જ્યાં બી કેની નિશાની હોય ત્યાં આપણે બ્લેક પૂરીશું, ત્યાર પછી વાય, વાયની નિશાની હોય ત્યાં આપણે યેલો પૂરીશું, અને ત્યાર પછી બી એલ, જ્યાં બી એલની નિશાની હોય ત્યાં આપણે બ્લુ રંગ પૂરીશું। આ રીતે તમારે ચિત્રમાં રંગ પૂરવાના છે અને ત્યાર પછી તેમાં વાક્ય લખવાના છે। તો સૌથી પહેલાં જુઓ, શું આપેલું છે? બોલ, તો બોલમાં આપણે શું લખેલું છે, શેની નિશાની છે? બી કે, તો આપણે કયો રંગ પૂરવાનો? બ્લેક। તો તમારે પાઠ્યપુસ્તકમાં બોલમાં બ્લેક રંગ પૂરવાનો છે। અને જુઓ, ત્યાં તમને ઉદાહરણ આપેલું છે, ધીઝ ઇઝ અ બ્લેક બોલ, તો તમારે ત્યાં વાક્ય તમારા પાઠ્યપુસ્તકમાં લખેલું જ હશે। ત્યાર પછી છે પર્સ, બેગ, તો તમારે આ બેગમાં જુઓ તમને શેની નિશાની આપેલી છે? ઓની, તો ત્યાં તમારે કેવો રંગ પૂરવાનો? ઓરેન્જ, અને ત્યાર પછી ત્યાં વાક્ય લખવાનું છે, ધીઝ ઇઝ એન ઓરેન્જ બેગ। ત્યાર પછી જુઓ, શેનું ચિત્ર છે? તો કે કાઇટનું, તો કાઇટમાં શેની નિશાની છે? આર, તો તમારે ત્યાં કેવો રંગ પૂરવાનો? રેડ, તો તમારા પાઠ્યપુસ્તકમાં તમારે ત્યાં રેડ રંગ પૂરવાનો છે, રેડ કલર પૂરવાનો છે। અને ત્યાર પછી આપણે વાક્ય લખીશું, શું લખીશું? ધીસ ઇઝ એ રેડ કાઇટ। ત્યાર પછી જુઓ, ફ્લાવર છે, તો ફ્લાવરમાં આર, વાય અને જી એવી રીતે ત્રણ રંગ પૂરવાના છે, તો જ્યાં આર લખેલો છે ત્યાં રેડ, વાય લખેલો છે ત્યાં યેલો, અને જી લખેલો છે ત્યાં ગ્રીન, તો આપણે આ ફૂલની બધી જ પાંદડી છે એ રેડ રંગની કરીશું, ત્યાર પછી પાંદડા છે એ ગ્રીન રંગના, અને વચ્ચે છે ફૂલની ત્યાં આપણે વાય એટલે કે યેલો રંગ કરીશું। તો આ રીતે તમારે ફૂલમાં રંગ પૂરવાના છે। તો ત્યાર પછી તેમાં આપણે વાક્ય લખીશું, તો ચાલો લખો, ધીઝ ઇઝ અ રેડ ફ્લાવર। ત્યાર પછી છે લીફ, લીફ એટલે પાન, તો આપણે ત્યાં શું લખીશું? જુઓ, તમને પહેલાં નિશાની શેની આપેલી છે? તો કે જી, જી એટલે કયો રંગ પૂરવાનો? તો કે ગ્રીન, તો ત્યાં આપણે ગ્રીન રંગ પૂરીશું, અને ત્યાં આપણે વાક્ય લખીશું, ધીસ ઇઝ અ ગ્રીન લીફ। ત્યાર પછી મોબાઈલ ફોન, મોબાઈલ ફોન છે, તો તેમાં તમને શેની નિશાની આપેલી છે? બી કે, બી કે એટલે આપણે કયો રંગ પૂરવાનો છે? બ્લેક, તો ત્યાં આપણે બ્લેક રંગ પૂરવાનો છે, તમારા પાઠ્ય પુસ્તકમાં તમે બ્લેક રંગ પૂરી નાખજો આ ચિત્રમાં। અને ત્યાર પછી આપણે વાક્ય લખીશું, ધીસ ઇઝ એ બ્લેક મોબાઈલ। ત્યાર પછી આપેલો છે
कोट। तो हवे आ कोट में तमने कई निशानी आपेली छे तो के वाई नी, तो आपणे त्यां शुं लखीशुं, ત્યાં આપણે કેવો રંગ પૂરવાનો છે? યલો। તો તમારે ત્યાં તમારા પાઠ્યપુસ્તકમાં યલો રંગ પૂરવાનો છે અને ત્યાર પછી વાક્ય લખવાનું છે ધીઝ ઇઝ અ યલો કોટ। ત્યાર પછી શું છે? ફ્રોક। તો ફ્રોકમાં તમને શેની નિશાની છે? બી એલ। તો ત્યાં તમારે કેવો રંગ પૂરવાનો? બ્લુ રંગ પૂરવાનો, અને તમારા પાઠ્યપુસ્તકમાં તમે બ્લુ રંગ પૂરજો। અને ત્યાર પછી વાક્ય લખવાનું છે ધીઝ ઇઝ એ બ્લુ ફ્રોક। તો આ રીતે તમારે બધા જ ચિત્રમાં રંગ પૂરી અને તેના પરથી વાક્ય લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 ભણી ગયા। આવતા વિડીયોમાં આપણે સ્ટોરી ધ ડ્રીમિંગ સ્ક્વેરલ ભણીશું। જય હિન્દ, જય ભારત।